नमस्कार मित्रों, एज्युकेशन अपडेट चैनल में आप सबनु स्वागत है। मित्रों, मनोविज्ञान अने शिक्षण सिद्धांतों अभ्यास करीशू, तो चालो जोईए आपणे प्रश्नों। प्रश्न नंबर एक, सुपरविजन एस ह्यूमन रिलेशन नामनु पुस्तक कोने लख्यू छे? तो जवाब छे बर्के ज्वन। बे, पूर्व प्राथमिक शिक्षणनी व्यवस्था जाळवानुं काम कोण करे छे? तो जवाब छे प्राथमिक शिक्षक नियामकनी कचेरी। त्रण, राज्यनी प्राथमिक शाळामां धोरण 8 नो समावेश क्या वर्षथी करवामां आव्यो? तो जवाब छे जून 2010 थी। चार, शिक्षण विभागना कया वर्षना ठरावथी शैक्षणिक अने बिनशैक्षणिक कर्मचारीओनी भर्ती प्रथम 5 वर्ष सुधी सहायक तरीके करवामां आवे छे? तो जवाब छे शिक्षण विभागना 2/7/1999 ठरावथी शैक्षणिक अने बिनशैक्षणिक कर्मचारीओनी भर्ती प्रथम 5 वर्ष सुधी सहायक तरीके करवामां आवे छे। पांच, मध्यान्ह भोजन योजना नो प्रारंभ क्यारथी थयो? तो जवाब छे मध्यान्ह भोजन योजना नो प्रारंभ ईस्वीसन 1984 थी थयो। छ, शाळाना तमाम कार्य दिवसोमांथी केटला दिवस मध्यान्ह भोजन चालु राखवू उत्तम गणाय छे? तो जवाब छे शाळाना तमाम कार्य दिवસોમાંથી 220 દિવસ મધ્યાહન ભોજન ચાલુ રાખવું ઉત્તમ ગણાય। સાત, ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો? તો જવાબ છે ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સમયમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો। આઠ, ભરતીના નિયમો મુજબ 18 વર્ષ કરતા ઓછી 28 વર્ષથી વધુ ઉંમર નાની નિમણૂક નહીં થાય તે જોગવાઈ ગુજરાત મુલકી સેવા દ્વારા કઈ સાલમાં કરવામાં આવી? તો જવાબ છે ઈસવીસન 1967માં જોગવાઈ મુલકી સેવા દ્વારા કરવામાં આવી। નવ, તબીબી પ્રમાણપત્રની નોંધ કયા રજિસ્ટરમાં થાય છે? તો જવાબ છે સેવા પોથી નામના રજિસ્ટરમાં થાય છે। નવ, દસ, નિમણૂક સમયે જન્મ તારીખની નોંધણી કયા રજિસ્ટરમાં થાય છે? તો જવાબ છે નિમણૂક સમયે જન્મ તારીખની નોંધણી નિયમ 40(2) નામના રજિસ્ટરમાં થાય છે। અગિયાર, નોટિસ દ્વારા હંગામી નોકરીની સમાપ્તિ કયા નિયમને આધીન હોય છે? નોટિસ, તો જવાબ છે નોટિસ દ્વારા હંગામી નોકરીની સમાપ્તિ નિયમ 35ને આધીન હોય છે। બાર, કર્મચારી અન્યત્ર બારોબાર અન્ય નોકરી માટેની અરજી કરે તો કેટલા દિવસમાં પોતાના સંબંધિત ખાતાની જાણ કરવાની હોય છે? તો જવાબ છે કર્મચારી અન્યત્ર બારોબાર અન્ય નોકરી માટેની અરજી કરે તો 7 દિવસમાં પોતાના સંબંધિત ખાતાની જાણ કરવાની હોય છે। તેર, કર્મચારીનું રાજીનામું કઈ તારીખથી અમલી બની શકે છે? તો જવાબ છે તેનો નિર્ણય સત્તા ધરાવતા અધિકારી કરશે। ચૌદ, વર્ગ 1ના અધિકારીની બીજા સ્થળે બદલી કેટલા વર્ષ બાદ થઈ શકે? તો જવાબ છે વર્ગ 1ના અધિકારીની બીજા સ્થળે બદલી 3 વર્ષ બાદ થઈ શકે। પંદર, વર્ગ 2ના અધિકારીના નોકરીના 5 વર્ષ પૂરા કર્યા બાદ શું લાગુ પડે છે? તો જવાબ છે વર્ગ 2ના અધિકારીના નોકરીના 5 વર્ષ પૂરા કર્યા બાદ તે જ સ્થળે ચાલુ રાખવા નહીં, એ લાગુ પડી શકે છે। સોળ, અર્ધપગારી રજા કયા નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? તો જવાબ છે નિયમ 27 અંતર્ગત અર્ધપગારી રજા મંજૂર કરાય છે। સત્તર, પિતૃત્વની રજા કઈ નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? તો જવાબ છે પિતૃત્વની રજા એ નિયમ 70 અંતર્ગત મંજૂર કરાય છે। અઢાર, સિમ્યુલેશન પાઠનો સમયગાળો કેટલો હોય છે? તો જવાબ છે સિમ્યુલેશન પાઠનો સમયગાળો 15-20 મિનિટનો હોય છે। માઇક્રો ટીચિંગ પાઠના પ્રણેતા કોણ ગણવામાં આવે છે? તો જવાબ છે એલન ડ્વાઇટ એ માઇક્રો ટીચિંગ પાઠના પ્રણેતા ગણવામાં આવે છે। 20, વિદ્યાર્થીના બાલ્યકાળથી વર્તમાન સમય સુધીના અભ્યાસ કરવાની પદ્ધતિ એટલે? તો જવાબ છે વ્યક્તિ નિદાન અભ્યાસ પદ્ધતિ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ। 21, પ્રસૂતિની રજા કયા નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? તો જવાબ છે નિયમ 70 અંતર્ગત પ્રસૂતિની રજા મંજૂર કરાય છે।
22 વેકેશન અને પ્રાપ્ત રજા ભોગવવાનો સરવાળો કેટલા દિવસ કરતાં વધવો ના જોઈએ? તો જવાબ છે વેકેશન અને પ્રાપ્ત રજા ભોગવવાનો સરવાળો 120 દિવસ કરતાં વધવો ના જોઈએ. 23 સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મર્યાદામાં બિનજમા રજા મળવાપાત્ર રહેશે? તો જવાબ છે સંપૂર્ણ નોકરી દરમિયાન 350 દિવસની મર્યાદામાં બિનજમા રજા મળવાપાત્ર રહેશે. 24 કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલા માસની મર્યાદામાં અસાધારણ રજા મંજૂર કરાય છે? તો જવાબ છે 36 માસથી વધુ નહીં. 25 રૂપાંતરિત રજા ઓછામાં ઓછા કેટલા દિવસની મર્યાદામાં મળી શકે છે? તો જવાબ છે 7 દિવસની મર્યાદામાં મળી શકે છે. 26 પૂરા પગારની એક નોકરી કર્યા બાદ શિક્ષકને પિતૃત્વની કેટલી રજા મળવાપાત્ર છે? તો 15 દિવસની રજા મળવાપાત્ર છે. 27 બેથી વધુ જીવિત બાળકો ન હોય એવા સંજોગોમાં પ્રસૂતિની કેટલા દિવસની રજા મળવાપાત્ર છે? તો જવાબ છે 2થી વધુ જીવિત બાળકો ન હોય તેવા સંજોગોમાં પ્રસૂતિની 180 દિવસની રજા મળવાપાત્ર છે. 28 વિદ્યાર્થીઓ વર્ગમાં ધ્યાન આપે તે માટે શું કરશો? તો જવાબ છે વિદ્યાર્થીઓ વર્ગમાં ધ્યાન આપે એ માટે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ જગાડવી પડે. 29 શિક્ષક માટે તાલીમ શા માટે જરૂરી છે? તો જવાબ છે શિક્ષકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, શિક્ષક નવીન પ્રવૃત્તિથી વાકેફ બને, શિક્ષક વર્ગ વ્યવહારમાં કુશળ બને, આ માટે તાલીમ જરૂરી છે. 30 એક સાથે કેટલી વળતર રજા મૂકી શકાય છે? તો જવાબ છે એક સાથે એક જ વળતર રજા મૂકી શકાય છે. 31 કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે ખાસ રજા સ્ત્રી કર્મચારીને કેટલી મળવાપાત્ર છે? જવાબ છે કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે ખાસ રજા સ્ત્રી કર્મચારીને 14 દિવસની મળવાપાત્ર છે. 32 કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે પુરુષ કર્મચારીને કેટલા દિવસની રજા મળી શકે છે? તો જવાબ છે કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે પુરુષ કર્મચારીને 7 દિવસની રજા મળી શકે છે. 33 કેજ્યુઅલ રજા વિશે શું સાચું છે? તો જવાબ છે સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂરી કરવી, આકસ્મિક સંજોગોમાં શાળા સમય પહેલાં આચાર્યને રિપોર્ટ કરવો, 10 રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મંજૂર કરશે. 34 સતત 7 દિવસ કરતાં વધુ નહીં તેટલી મુખ્ય શિક્ષકોની રજા કોણ મંજૂર કરે છે? તો જવાબ છે આચાર્ય, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા કેળવણી નિરીક્ષક. 35 સરકારી કર્મચારીને તહેવારની પેશગી કયા નિયમ મુજબ મળવાપાત્ર છે? તો જવાબ છે સરકારી કર્મચારીને તહેવારની પેશગી નિયમ 124-130 નિયમ મુજબ મળવાપાત્ર છે. 36 2005 બાળકોના અધિકારના રક્ષણ માટેનો આયોગનું ગઠન કઈ કલમ હેઠળ આવે છે? તો કલમ 3 હેઠળ બાળકોના અધિકારના રક્ષણ માટેનું આયોગનું ગઠન આવે છે. 37 SCERTને હવે ક્યાં નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઈસીસન 1998થી GCERT તરીકે ઓળખવામાં આવે છે. 38 કયા વર્ષે GCERTને અમદાવાદથી ગાંધીનગર લાવવામાં આવ્યું? તો જવાબ છે ઈસવીસન 1997થી GCERTને અમદાવાદથી ગાંધીનગર લાવવામાં આવ્યું. 39 સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ GCERTના બિલ્ડિંગનું નામ શું છે? તો જવાબ છે સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ GCERTનું બિલ્ડિંગનું નામ વિદ્યાભવન છે. 40 GCERTને કઈ કઈ સંસ્થાઓ નાણાકીય સહાય કરે છે? તો જવાબ છે MHRD, NCTE, NCERT અને યુનિસ્કેપ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, યુનિસ્કો. તો મિત્રો, અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.